આ વીક આપણે પ્રોટીન વિશે જાણીશું. ડિફરન્ટ ટાઈપ્સના અમીનો એસિડ્સ જોઈન થાય ત્યારે પ્રોટીન બને છે. દરેક પ્રોટીન રિચ ફૂડ્સમાં અમીનો એસિડ્સ અલગ અલગ ટાઈપ અને પ્રમાણમાં રહેલા હોય છે, માટે દરરોજ જુદા જુદા પ્રોટીન રિચ ફૂડ્સ ખાવા જરૂરી છે. આપણા મસલ્સ, બોન્સ, સ્કિન, હેર અને લગભગ બધા જ બોડી પાર્ટ્સ અને ટિશ્યુઝમાં પ્રોટીન રહેલું હોય છે. પ્રોટીનથી બોડીનું ગ્રોથ અને રિપેર થાય છે. હિમોગ્લોબિન, જે બ્લડમાં ઓક્સિજન કેરી કરે છે, તે બને છે. ઇમ્યુનિટી માટેના એન્ટીબોડીઝ બને છે. એમ ઘણી વસ્તુઓ માટે પ્રોટીન જરૂરી છે. ઘણાને એવો પ્રશ્ન હોય છે કે વેજીટેરિયન ફૂડ્સમાંથી નોન વેજીટેરિયન ફૂડ્સ જેટલું પ્રોટીન મળી શકે? એનો જવાબ છે હા, પણ એની માટે આપણે થ્રુઆઉટ ધ ડે જુદી જુદી જાતના પ્રોટીનવાળા ફૂડ્સ ખાવા જોઈએ, જેથી આપણી બોડીને જરૂરી એવા બધા જ અમીનો એસિડ્સ મળી શકે. વેજીટેરિયન પ્રોટીન ફૂડ્સનું એક વધારાનું બેનિફિટ એ છે કે આપણને ફાઈબર મળે છે, જે આપણી ડાયજેસ્ટિવ હેલ્થ માટે કામનું છે. આપણી બોડીના ઈચ 1 કિલોગ્રામ વેઇટ માટે 0.8 ગ્રામ પ્રોટીન ખાવાનો એમ રાખવું જોઈએ. એટલે પર ડે અપ્રોક્સિમેટલી 45 ગ્રામ્સ ફોર ફિમેલ્સ અને 55 ગ્રામ્સ ફોર મેલ્સ. થ્રુઆઉટ ધ ડે જેટલું આપણે આપણું બ્લડ શુગરને સ્ટેબલ રાખીએ અને અપ એન્ડ ડાઉન ફ્લક્ચ્યુએશન્સને મિનિમાઇઝ કરીએ, તેટલું આપણે વેઇટ ગેઇન અને એને લાગતા રોગોથી બચી શકીએ છીએ. પ્રોટીનથી બ્લડ શુગર લેવલ્સ ધીરે રહીને ઉપર જાય છે, માટે હરેક મીલમાં કાર્બોહાઈડ્રેટ્સની સાથે જો પ્રોટીન ખાઈએ તો બ્લડ શુગર લેવલ્સને એકદમ ક્વિકલી ઉપર જતા રોકી શકીએ. ચાલો આપણે જોઈ લઈએ કયા ફૂડ્સમાં કેટલું પ્રોટીન છે, એટલે આપણે ફૂડ ચોઇસીસ વધારે એફિશિયન્ટલી કરી શકીએ. 1 કપ મસૂર, મગ, તુવેર, અડદ એમ અનેક પ્રકારની દાળોમાંથી આપણને 18 ગ્રામ્સ પ્રોટીન મળે છે. અડદની દાળમાં થોડુંક વધારે, લગભગ 25 ગ્રામ્સ હોય છે. આ દાળોથી પણ આપણે પુડલા, વેજીટેબલ ઉત્તપમ, સૂપ વગેરે બધી જ પ્રકારની વસ્તુઓ બનાવી શકીએ છીએ. 1 કપ કિડની બીન્સ, ચિકપીઝ, બ્લેક બીન્સ, બ્લેક આઈ બીન્સ, મગ એમ અનેક પ્રકારના કઠોળમાં અપ્રોક્સિમેટલી 13 to 15 ગ્રામ્સ પ્રોટીન હોય છે. 1 કપ સ્પિનેચમાં અને બ્રોકલીમાં 5 ગ્રામ્સ ઈચ પ્રોટીન હોય છે. 1 મુઠ્ઠી પમ્પકિન સીડ્સમાં 8.5 ગ્રામ્સ અને બદામમાં 6 ગ્રામ્સ પ્રોટીન હોય છે. સ્ક્રીન ઉપર દેખાડેલા અમાઉન્ટ્સના આધારે પર ડે અપ્રોક્સિમેટલી 50 to 60 ગ્રામ્સ પ્રોટીન લેવાનું એક સેમ્પલ મેન્યુ જોઈ લઈએ. સૌ પ્રથમ બ્રેકફાસ્ટમાં ઓટ્સ, મિલ્ક, બ્લ્યુબેરીઝ, આમન્ડ્સ અને ચિયા સીડ્સ લઈએ તો આપણને રફલી 17 ગ્રામ્સ પ્રોટીન મળી જાય છે. લંચમાં મગની દાળ સાથે સ્પિનિચની ભાજી અને બાજરીના રોટલામાંથી અપ્રોક્સિમેટલી 20 ગ્રામ્સ પ્રોટીન મળે છે. ડિનરમાં ખીનવા, કિડની બીન્સ અને ટિંડોળાના શાકમાંથી રફલી 19 ગ્રામ્સ પ્રોટીન મળે છે. સ્નેક્સમાં વોલનટ્સ, એપલ અને યોગર્ટમાંથી અપ્રોક્સિમેટલી 6 ગ્રામ્સ પ્રોટીન મળે છે. 1/2 કપ રોસ્ટેડ ચણામાં રફલી 9 ગ્રામ્સ પ્રોટીન હોય છે અને 1/2 કપ રાજગ્રાની ધાણીમાં અપ્રોક્સિમેટલી 6.5 ગ્રામ્સ પ્રોટીન હોય છે. ચાલો હવે આપણે શીતલબેનના ઘરે જઈને પ્રોટીન રિચ થેપલા બનાવવાની રેસીપી જોઈ લઈએ. આજે આપણે હાઈ પ્રોટીન સીડી થેપલા બનાવશું. 2 કપ અખા ઘઉંનો લોટ એટલે હોલ વીટ ફ્લાવર, એમાં હું 1/4 કપ હું ઓટ્સ નાખીશ. 1/2 કપ હું બાજરાનો લોટ અંદર નાખીશ અને 1/2 કપ હું બેસન એટલે ચણાનો લોટ નાખીશ અંદર. અને હવે હું બધા સીડ્સ નાખીશ અંદર. મેં ફર્સ્ટ સીડ્સ છે આ મિલ્ડ ચિયા સીડ મિક્સ અને 1 ચમચી જેટલું હું નાખીશ એટલે મોટી ચમચી. 1 મોટી ચમચી અને પછી હું પોપી સીડ્સ નાખીશ, કાળા ખુસખુસ બધી દુકાનમાં મળે એટલે 1 નાની ચમચી ખુસખુસ. અને પછી 1 ચમચી તલ. પછી હું 1 કપ ફૂલકોબી નાખીશ અને 1/2 કપ હું કોશિયાજ નાખીશ. દૂધી પણ નખાય, ગાજર પણ નખાય અને સ્પિનિચ જે પલક પણ નખાય અંદર. ફરીથી બધું મિક્સ અંદર અને ઓલસો 2 ચમચી હું દહીં નાખું છું. 2 ચમચી 1, 2 અને ધીમેથી આ લોટ બાંધવાનો. હવે લોટ બંધાઈ ગયો છે
તમે જોઈ શકો છો કે લોટ નાઇસ અને સોફ્ટ થઈ ગયો છે. અને પછી આપણે કવર કરીને 20 મિનિટ પછી અમે વાળશું. હરેક મીલમાં પ્રોટીન ઇન્ક્લુડ કરો. હોલ ગ્રેન્સ અને હોલ ફૂડ્સ જેમ કે દાળ, કઠોળ, નટ્સ અને સીડ્સ વગેરે ખાવાનું રાખો. તમારા કિચનને એક ફૂડ લેબ બનાવો અને ડિફરન્ટ વેરાયટીના ફ્લાવર્સ, નટ્સ, સીડ્સ વગેરેમાંથી નવી નવી ન્યુટ્રિશિયસ રેસિપીઝ ઇન્વેન્ટ કરો. જ્યારે સ્નેક્સ ખાઓ ત્યારે રિમાઇન્ડ યોરસેલ્ફ કે એનો આપણા બ્લડ શુગર લેવલ્સ ઉપર કેવો ઇમ્પેક્ટ પડશે.